ડીડીઓ દ્વારા રતનપુરા ગૌચરમાં ગટરનું ગંદુ પાણી છોડવાની સૂચના આપતા રતનપુરા ગ્રામજનોએ વિરોધ દર્શાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. આજે ભીલડી ખાતે ડીડીઓની ઓચિંતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુલાકાત કરવામાં આવી હતી. ડીડીઓ દ્વારા સીએચસી ખાતે તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટાફ દ્વારા સીએચસી આગળ ભાગે નવી ભીલડીમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ જાય છે ત્યારે તેનાથી સીએચસીમાં જવાનો રસ્તો બંધ થઈ જાય છે ત્યારે તે પાણીનો નિકાલ કરવા માટે ડીડીઓને રજૂઆત કરવામાં આવી હતી. ડીડીઓ દ્વારા રતનપુરા ગૌચરમાં પાણી છોડવા માટે સૂચના આપતા રતનપુરા ગ્રામજનો દ્વારા ટોળું એકત્રિત થઈ વિરોધ દર્શાવ્યો હતો. નવી ભીલડી ગટરનું પાણી નાળું બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી અને જો રતનપુરા ગ્રામજનો દ્વારા નાળું બંધ કરી દેવામાં આવશે તો નવી ભીલડીમાં વિકટ પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. આ અંગે રતનપુરાના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે નેશનલ હાઈવે રોડ બનાવવામાં આવ્યો ત્યારે ભીલડીના ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે જમોએ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ અત્યારે નવી ભીલડી દ્વારા ગટરનું પાણી રતનપુરામાં ઠાલવવામાં આવી રહ્યું છે ત્યારે અહીં આ પાણી દુર્ગંધ મારી રહ્યું છે તેનાથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. રતનપુરા અને નવી ભીલડીના બંનેના વિરોધના કારણે છેલ્લા કેટલાક સમયથી ગટરના ગંદા પાણીનો નિકાલ માથાનો દુખાવો સમાન થઈ ગયો છે. નવી ભીલડીમાં સરકારી જમીન ના હોવાથી પાણીનો નિકાલ કરવો વિકટ પરિસ્થિતિ છે. અત્યારે ડીડીઓ સાહેબે સરકારી દવાખાનાની મુલાકાત લીધી હતી, એની આગળથી ગટરનું પાણી ભરેલું છે. નવી ભીલડી પંચાયતનું સહી અમારું નથી અને અમારી પંચાયતની હદમાં જે લોકો પાઇપલાઇન દ્વારા અમારા ગોચરમાં નોખવાની વાત કરે છે આના સામે અમને પૂરેપૂરો વધો છે. એ બિલકુલ ના થવું, એની સામે અમે આખું ગામ વિરોધમાં આવીશું. આ અમારો સખત વધો છે. ડીડીઓ સાહેબ હાલ આ બધું પાણી જોઈને જ્યાં છે, ભીલડી પંચાયતને કહેવાના જયારે બદલે અમારા ઉપર ઠોકી બે હારે છે. આરોગ્યની વાત છે તો આરોગ્ય તો અમારા ગામનું આરોગ્ય એમને આરોગ્યનું જ પડ્યું છે. ડીડીઓ સાહેબની મુલાકાત બાદ આપને શું જવાબ મળ્યો? અમને ડીડીઓ સાહેબે એવું કીધું કે આ તો આરોગ્યને લગતો પ્રશ્ન છે એટલે નિકાલ કરવો પડે. નિકાલ કરવો તો જે તે પંચાયતનું પાણી હોય એના પાસે કરવો પડે, પણ રતનપુરાની પંચાયતમાં થોડું ઠોકી બેહારવાનું કહી શકે. અમારું કોઈ છે નહીં, નવી ભેલડીનું છે અને ભેલડી પંચાયતના નીના માણસો અધિકારીઓથી બધા મળતી આ શીખવાડીને બધું લાવે છે. ડીડીઓ સાહેબને ટીડીઓ સાહેબને મુલાકાત કરાવી, બીજું કશું જ નહીં. આપણે અરજી કરી બધું, અમે અરજી બધું કરેલું છે ને, કોઈ નિર્ણય આવતા નથી. અત્યારે હાલ ડીડીઓ સાહેબે નિર્ણય લીધો ગલત છે, એની સામે અમને પૂરેપૂરો ગામ લોકોનો વધો છે. અને કોકનો કચરો કોકના ઘરની સામે લઈને કોઈ પંચાયતનો હોય પંચાયત જવાબદારી આવે. સંજય સિંહ રાઠોડનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, બનાસકાંઠા.